નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ પટેલ નમસ્તે ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં બરાબર આપણો ત્રીજો વિડિયોની અંદર રાજપૂતિઓ, નવા શાસકો અને રાજ્યો, એની અંદર આપણે ઉત્તર ભારતના રાજ્યો છે એની વાત કરી રહ્યા છીએ. આગલા વિડિયોની અંદર કે ઉત્તર ભારતની અંદર ક્યાં ક્યાં રાજ્યો છે એમણે પોતાના રાજ્યો છે એની સ્થાપના કરેલી હતી. તો ઉત્તર ભારતના રાજ્યોની અંદર સૌથી પહેલા આપણે કનોજનું ગઢવાલ રાજ્ય છે એના વિશે જોવાનું છે કે કનોજ રાજ્ય છે બરાબર, કનોજનું ગઢવાલ રાજ્ય. તો કનોજની અંદર જે ક્યાં ક્યાં રાજાઓ છે એ થઈ ગયા બરાબર, અને એમણે જે કોઈ પણ પ્રસિદ્ધિ સ્થાપેલી છે એ આપણે આની અંદર જોવાનું છે. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો બરાબર. ગઢવાલ રાજ્ય છે કનોજ ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો એટલે એક જે જગ્યાએ રાજ્યની સ્થાપના થઈ એની રાજધાની હોય બરાબર. એ ઉપરાંત એમને બીજી તો કે કનોજ સિવાય એટલે કનોજ ઉપરાંત બીજી તો કે જે કાશી છે એને પણ પોતાની રાજધાની બનાવી હતી. એટલે ગઢવાલ રાજ્ય છે એની કેટલી રાજધાની? બે બરાબર. એક તો એ ગઢવાલ રાજ્ય છે એ પોતે અને બીજું તો કે કાશી. આ વંશમાં જો હવે આ જે વંશ છે કનોજ અને એનું જે ગઢવાલ રાજ્ય આ વંશ જે છે એના રાજાઓ ક્યાં ક્યાં થઈ ગયા બરાબર. તો ચંદ્રદેવ સિવાયના બીજા ક્યાં ક્યાં સ્થાપક રાજાઓ એટલે જેને સ્થાપના કરી જે વંશ છે એ કહેવાય સ્થાપક બરાબર. એટલે સૌથી પહેલો ચંદ્રદેવ હતો એટલે એનો સ્થાપક કહેવાય. એના પછીના ક્યાં ક્યાં રાજાઓ છે જે આ વંશ ની અંદર થઈ ગયા? આ વંશમાં મદન ચંદ્ર, ગોવિંદ ચંદ્ર જેવા શાસકો થઈ ગયા હતા. શાસકો એટલે રાજાઓ બરાબર. ચંદ્રદેવ સિવાયના બીજા ક્યાં ક્યાં રાજાઓ? તો કે મદન ચંદ્ર અને ગોવિંદ ચંદ્ર, જેમાં ગોવિંદ ચંદ્ર આ વંશનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો બરાબર. પ્રશ્ન પૂછાય કે ગઢવાલ રાજ્ય છે એનો સૌથી પરાક્રમી અને પ્રતાપી રાજા કયો? કયો આવશે? ગોવિંદ ચંદ્ર બરાબર. એના મૂળ ત્રણ રાજાઓ ચંદ્રદેવ, એના પછી મદન ચંદ્ર અને એના પછી ગોવિંદ ચંદ્ર. જે ગોવિંદ ચંદ્ર છે એ સૌથી પ્રતાપી, પ્રતાપી એટલે જેને આપણે વીર કહીએ છીએ બરાબર, અને પરાક્રમી એટલે બહાદુર. તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. ગઝની એટલે મોહમ્મદ ગઝની એ સમયની અંદર ખૂબ જાણીતો હતો બરાબર. આપણે સોમનાથ મંદિર છે એના ઉપર પણ એને આક્રમણ કરેલું હતું. એટલે આ મોહમ્મદ ગઝની છે એનું આક્રમણ બરાબર, એનું જે યુદ્ધ થયું એના આક્રમણને પોતે અટકાવ્યું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો તેણે જીર્ણોદ્ધાર કરાવ્યો. બૌદ્ધ વિહારો એટલે આપણે જેમ આપણા મંદિરો હોય હિન્દુ ધર્મની અંદર બરાબર, જે જગ્યાએ ભગવાનની મૂર્તિ હોય છે, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય છે એને આપણે મંદિર તરીકે ઓળખીએ છીએ, જ્યાં આપણે ભગવાનના પૂજા પાઠ કરવા માટે જતા હોઈએ છીએ. એ જ રીતે બૌદ્ધ ધર્મ છે એના મંદિરોને તો કે બૌદ્ધ વિહારો તરીકે ઓળખવામાં આવે છે. અને એનો જીર્ણોદ્ધાર, જીર્ણોદ્ધાર એટલે સમારકામ, રિપેરિંગ કરેલું બરાબર. મોહમ્મદ ગઝનીના આક્રમણને એમણે અટકાવ્યું હતું. કોણે? તો કે ગોવિંદ ચંદ્ર નામનો છે પરાક્રમી અને પ્રતાપી રાજા હતો એણે, અને એણે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર એટલે એને રિપેર કરાવ્યું, સમારકામ કરાવ્યું. ત્યાંથી આગળ ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે બરાબર. આના સિવાય તો કે બીજા રાજાઓ ક્યાં હતા? તો કે બુંદેલખંડના ચંદેલો, આ બુંદેલખંડ એમાં ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલો આ રાજ્ય પાછળથી જેજા ગુપ્તિના નામથી ઓળખાતો હતો. જો બુંદેલખંડનું જે ચંદેલોનું જે રાજ્ય હતું એ પછીથી ક્યાં નામથી ઓળખાતો હતો? જેજા ગુપ્તિના નામથી બરાબર. આ પ્રશ્ન પૂછે કે બુંદેલખંડના પ્રદેશનું જે ચંદેલો રાજ્ય હતું એ પછીથી ક્યાં નામે ઓળખાવા લાગ્યું? શું આવશે? જેજા ગુપ્તિના નામથી. આ રાજ્યમાં યશોવર્મા, જો હવે અહીંયા જે રાજ્ય છે ચંદેલોનું છે બુંદેલખંડ પ્રદેશ છે એની અંદર ક્યાં રાજા હતા? યશોવર્મા, કીર્તિવર્મા, પરમવીર દેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા બરાબર. જે તે રાજાઓ છે એમને ખાસ યાદ રાખવાના છે. બુંદેલખંડના પ્રદેશનું જે ચંદેલો રાજ્ય છે એની અંદરના રાજાઓ ક્યાં હતા? તો કે યશોવર્મા બરાબર. એની જે
ખજુરાહો જો ખજુરાહો મંદિર છે બરાબર એટલે ખજુરાહો કાલીજર અને મહોવા ચંદેલોના મુખ્ય નગરો હતા બરાબર એના મુખ્ય શહેરો નગર એટલે શહેર તો અહીંયા આપણે ફરી પાછું જોઈએ કે ખજુરાહો કાલીજર અને મહોવા ચંદેલ વંશના જે પણ શાસકો હતા એમના મુખ્ય નગરો નગરો એટલે શહેર પ્રશ્ન પૂછે કે ચંદેલ વંશના શાસકોના મુખ્ય નગરો ક્યાં હતા ખજુરાહો કાલીજર અને મહોવા બરાબર છે ત્યાંથી આગળ ખજુરાહો તેના ભવ્ય મંદિરને એટલે તીર્થસ્થાન તરીકે ઓળખ્યા હતું ખજુરાહોનું મંદિર છે બરાબર એટલે તીર્થ એટલે મંદિર આપણે યાત્રા કરવાનું જે સ્થળ હોય એને તીર્થસ્થાન કહીએ છીએ આપણા હિન્દુ ધર્મની અંદર તો ખજુરાહોનું જે ભવ્ય ભવ્ય એટલે વિશાળ મોટું મંદિર જે છે એટલે મોટા મંદિર કહીએ તો તે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું કયું મંદિર તો ખજુરાહોનો મંદિર ત્યાંથી આગળ ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશય બંધાવીને સુશોભિત કરાવ્યું હતું બરાબર ચંદેલ વંશના જે પણ શાસકો છે એણે બુંદેલખંડની અંદર મહાન ધાર્મિક મહાન એટલે મોટું એટલે ધાર્મિક એટલે ધર્મને લગતા જે પણ સ્થળો બરાબર મકાન એટલે શું કહેવાય સ્થળ મંદિર આપણે તો ધર્મને લગતા જે પણ મંદિરો છે એટલે જળાશયો જળાશય એટલે નદી તળાવ બરાબર તો એ બંધાવી અને પોતાનું જે નગર છે એને સુશોભિત એટલે કે સુંદર બનાવ્યું હતું પ્રશ્ન પૂછે કે ચંદેલાનો જે રાજધાની છે એને ક્યાં કારણે સુંદર બનાવવામાં આવેલી હતી અથવા તો સેના કારણે સુંદર હતી તો શું આવશે તો કે ખજુરાહોનું ભવ્ય છે એટલે પણ ત્યાં તીર્થસ્થાન બનાવ્યું એટલે ત્યાં જે મંદિરો એટલે કે બુંદેલખંડના મહાન ધાર્મિક સ્થળો મકાન એટલે શું કહેવાય ધાર્મિક સ્થળો છે જેથી આપણે